નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા. ઈડર શહેરમાં અવિરત વરસાદને લઈ રોડ રસ્તા પાણી પાણી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો. માલપુરના વાવડીમાં વરસાદી પાણીના ભરાવાથી રોગચાળાનો ભય. વાવડી દૂધ મંડળીમાં દૂધ ભરાવા જતા લોકોની હાલાકી. ગામના રસ્તા તળાવ બનતા દૂધ ઉત્પાદકો અટવાયા. હવાનું નબળું દબાણ અને ચક્રવાતના અભાવે વાદળો મન મૂકીને વરસતા નથી. ઉત્તર ગુજરાતમાં 63% વરસાદની ઘટ. હરિયાળી ખીલી ઉઠી. વરસાદી ઝાપટા ચાલુ રહેતા ગાંધીનગર શહેરની હરિયાળી નીખરી ઉઠી. રાજ્યના 250 તાલુકામાં વરસાદ. આજે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું. સમાચારોમાં વાત કરીએ તો સતત ત્રીજા દિવસે તાપીમાં પાણીની આવક થતા સોમવારે મડસ્કે 3 વાગે કોઝવેએ 6 મીટરની ભયજનક સપાટી વટાવી હતી, જેથી પાલિકાએ મધરાતથી જ કોઝવે બંધ કરી દીધો હતો. 30 જૂને કોઝવેની સપાટી 4.95 મીટર હતી, જે 24 કલાકમાં જ 1.5 મીટર વધી ગઈ હતી. કોઝવે બંધ કરાયાના 12 કલાકમાં સપાટી 1.44 ફૂટ વધી ઓવરફ્લો થયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક અત્યંત ભારેથી અતિ ભારે તો ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. યુજી અને પીજીમાં ચોઇસ ફિલિંગ કરનાર વિદ્યાર્થીઓ માટે બીજો રાઉન્ડ શરૂ થયો હતો, પરંતુ બપોરના સમયે 2 થી 3 કલાક જેટલો સમય જીકાસ પોર્ટલનું સર્વર ડાઉન થયું હતું અને બપોર બાદ ફરી સર્વર શરૂ થયું હતું. સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓ હેરાન થયા હતા. 4 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન બાકી હોય તો કરાવી શકશે. જીકાસ પોર્ટલનું નેટવર્ક લગભગ સોમવારે બપોર સુધી ઠપ રહ્યું હતું, જેના કારણે સાયન્સ, કોમર્સ, આર્ટ સહિતની વિદ્યાશાખામાં પ્રથમ વર્ષમાં અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવી શકેલા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ માટે રજીસ્ટ્રેશન કરાવી શક્યા નહોતા. ઉપરાંત રજીસ્ટ્રેશનમાં સુધારો કરાવવા માંગતા અસંખ્ય વિદ્યાર્થીઓ આ સુધારો કરાવી શક્યા નહોતા. રાજ્યભરમાં સતત બીજા દિવસે પણ હળવાથી ભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. સોમવારે જૂનાગઢ જામનગર વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માણાવદરમાં 14 ઇંચ વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સારા વરસાદને કારણે જૂનાગઢ વિસ્તારના 8 ડેમ ચોમાસાના પ્રારંભમાં જ છલકાઈ ગયા હતા, તો ગેડ વિસ્તારમાં પાણી ભરાતા સંખ્યાબંધ રસ્તા ડૂબી જતા લોકોને હાલત કફોડી બની હતી. ગાંધીનગરમાં સીઝનના વરસાદની એન્ટ્રી તો થઈ ગઈ છે, પરંતુ મુશળધાર વરસાદને વરસવાને બદલે હાજરી આપીને વરસાદ અદ્રશ્ય થઈ જતો હોય તેવી સ્થિતિ છે. છૂટા છવાયા ઝાપટા પડે છે, પરંતુ 2 દિવસથી વરસાદી વાતાવરણ રહેતા અને હળવા ઝાપટા પડવાને કારણે શહેરનું સૌંદર્ય નીખરી ઉઠ્યું છે. વૃક્ષોથી લદાયેલા શહેરમાં વરસાદી માહોલને લીધે હરિયાળી ખીલી ઉઠી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા. ઈડર શહેરમાં અવિરત વરસાદને લઈ રોડ રસ્તા પર પાણી જોવા મળ્યું. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો. તો છેલ્લા 24 કલાકમાં પડેલા 3 ઇંચ વરસાદમાં રોડ રસ્તા પાણી પાણી થયા. તો શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો વરસાદી પાણીમાં થઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓ પસાર થવા મજબૂર બન્યા. તો સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા. ઈડર શહેરમાં અવિરત વરસાદને લઈ રોડ રસ્તા પર પાણી જોવા મળ્યું. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા. છેલ્લા 24 કલાકમાં પડેલા 3 ઇંચ વરસાદમાં રોડ રસ્તા પાણી પાણી થયા. શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ. વરસાદી પાણીમાં થઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓ પસાર થવા મજબૂર બન્યા.
માલપુરના વાવડીમાં વરસાદી પાણીના ભરાવાથી રોગચાળાનો ભય જોવા મળ્યો। વાવડી દૂધ મંડળીમાં દૂધ ભરાવા જતા લોકોને હાલાકી, તો ગામના રસ્તા તળાવ બનતા દૂધ ઉત્પાદકો અટવાયા। ચેરમેન દ્વારા સતત રજૂઆત છતાં તંત્રની કાર્યવાહી નહીં, તો માલપુરના વાવડીમાં વરસાદી પાણીના ભરાવાથી રોગચાળાનો ભય ઉભો થયો છે। વાવડી દૂધ મંડળીમાં દૂધ ભરાવા જતા લોકોને હાલાકી, ગામના રસ્તા તળાવ બનતા દૂધ ઉત્પાદકો અટવાયા। ચેરમેન દ્વારા સતત રજૂઆત છતાં તંત્રની કાર્યવાહી નહીં। બીજી તરફ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઘનઘોર વાદળછાયું વાતાવરણ રહેવા છતાં વરસાદ હાથતાળી આપી રહ્યો છે। છેલ્લા 29 દિવસમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ 3 ઇંચ વરસાદ થવો જોઈએ, તેની સામે 1 ઇંચથી સામાન્ય વધુ વરસાદ થયો છે। હળવું નબળું તેમજ દબાણ અને ચક્રવાતના અભાવે વાદળો મન મૂકીને વરસતા નથી, એટલે સરેરાશ 63.21% વરસાદની ઘટ વર્તાઈ રહી છે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।